હાલ મળી રહેલ સમાચાર પર નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ચાર ગામોમાં અંધારપટ. ચાર ગામોમાં છેલ્લા 24 કલાકથી વધુ સમય વીત્યો છતાં વીજ પુરવઠો બંધ. પ્રાંતિજના રાસલોડ, મામરોલી, માતાની મવડી, જૂના બાકરપુર સહિતના ગામોમાં મંગળવારની રાત્રિના 8 વાગ્યાથી બુધવારની રાત્રિના 10 વાગ્યા હજુ સુધી વીજ પુરવઠો બંધ. લગ્નની સીઝન હોય, લોકો મુશ્કેલીમાં મુકાયા. લગ્ન સમારોહ તથા ભોજન સમારોહ અંધારામાં થયા. ઉનાળાની ગરમીમાં લોકો લાઈટ વગર સેકાઈ ગયા. વીજ પુરવઠા ખોરવાતા ચાર ગામોમાં પાણીની પીવાની સમસ્યા ઊભી થઈ હતી. માટી નાખતું ડમ્પર ચાલકે હાઇડ્રોનિક નીચે કરવાનું ભૂલી જતા વીજ વાયરો સાથે અથડાતા 6 વીજ પોલ વીજ વાયરો સાથે ધરાશાયી થયા હતા. 24 કલાક ઉપરાંત વીત્યા છતાં વીજ કંપની દ્વારા વીજ પુરવઠો ચાલુ ના કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. ઘરે અવસર લઈને બેઠેલા ગ્રામજનો પણ વીજ પુરવઠો બંધ રહેતા વીજ પ્રવાહ અને પાણી વગર છલવાયા હતા. પ્રાંતિજ તાલુકાના ચાર ગામોમાં અંધારપટ. ચાર ગામોમાં છેલ્લા 24 કલાકથી વધુ સમય વીત્યો છતાં વીજ પુરવઠો બંધ. પ્રાંતિજના રાસલોડ, મામરોલી, માતાની મવડી, જૂના બાકરપુર સહિતના ગામોમાં મંગળવારની રાત્રિના 8 થી બુધવારની રાત્રિના 10 વાગ્યા હજુ સુધી વીજ પુરવઠો બંધ. લગ્નની સીઝન હોય, લોકો મુશ્કેલીમાં મુકાયા. લગ્ન સમારોહ તથા ભોજન સમારોહ અંધારામાં થયા. ઉનાળાની ગરમીમાં લોકો લાઈટ વગર સેકાઈ ગયા. વીજ પુરવઠો ખોરવાતા ચાર ગામોમાં પીવાના પાણીની સહિતની પાણીની સમસ્યા ઊભી થઈ છે. માટી નાખતું ડમ્પર ચાલકે હાઇડ્રોનિક નીચે કરવાનું ભૂલી જતા વીજ વાયરો સાથે અથડાતા 6 વીજ પોલ વીજ વાયરો સાથે ધરાશાયી થયા હતા. 24 કલાક ઉપર વીત્યા છતાં વીજ કંપની દ્વારા વીજ પુરવઠો ચાલુ ન કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ઘરે અવસર લઈને બેઠેલા ગ્રામજનો પણ વીજ પુરવઠો બંધ રહેતા વીજ પ્રવાહ સાથે પાણી વગર છલાયા હતા.